આની પહેલાં આપણે જાહેર નિવેદન કઈ રીતે લખવું એની મેં તમને વિગતવાર સમજણ આપી દીધી છે. આ એક તમે ઓફિશિયલ જાહેર નિવેદન જોઈ શકો છો જે ન્યૂઝપેપરમાં આવેલું છે. અહીંયા જોઈ શકો છો મહુવા નગરપાલિકા. તો અહીંયા જાહેર નિવેદન પછી મેં તમને કીધું જાહેર નિવેદનમાં એક અત્યંત મહત્વની વસ્તુ યાદ રાખવાની કે પહેલાં હેડિંગ આપી એટલે કે ઇન્ટ્રોડક્શન આપી અને પછી તાત્કાલિક 1, 2, 3 એવી રીતે પોઈન્ટ બાય પોઈન્ટ લખવાનું. પહેલો વિભાગ, બીજો વિભાગ, અને નીચે જો અહીંયા પણ લખેલું છે કે કોના દ્વારા લખેલું છે. અહીં મેં તમને કીધું હતું જાવક ક્રમાંકને એ બધું લખવાનું અને અહીંયા કોણ લખી રહ્યું છે એની બધી માહિતી જે છે આપવાની. તો આવી રીતે તમે ઓફિશિયલ રીતે પણ જોઈ શકો છો. જો અહીંયા પણ આ એક જાહેર નિવેદન આપેલું છે કે જેમાં ખાણ વિભાગમાં એમાં કેટલી તકો છે ને બધું, તો આવી રીતે તમે એનરીચ કરી શકો છો.